भारत एक सपनानो देश छे। अहीं दररोज लोको दूर दूर थी एक शहर थी बीजा शहर पोतानी किस्मत आजमावा आवे छे। दूर दूर सुधी फैलायेलू आपणो आ देश बधानु हाथ फैलावीने स्वागत करे छे। एवी कहेवत छे कि भारत मां रातो रात नसीब बदलाई जाय छे, रात सुधी मां चमत्कार थई जाय छे। ते माटे तो भारत ने जादूनो देश कहेवाय छे। भारतना बधा शहेरोमां दरेक वळांक ऊपर आ जादू जोवा मळे छे। आ जादुई देश मां कोई रातो रात धनवान बनी जाय छे। एवी कहेवत छे कि भारतनो पाणी अने हवामां पण रहस्य छे। एक वखत कोईने पण जो अहींयानुं पाणी अने हवा लागी जाय तो पछी ते भूली नथी शकतो। आनाथी जोडायेला संबंध कदी नथी तूटता। ते माटे आ देश ने सोनानुं पंची कहेवाय छे। लाजो मैडम શું છે? નહી તો ચાદર ઓઢીને ગીત ગાઈ રહી છે શું? અરે તે વાત નથી, મેડમ બોલે એટલે એકદમ ગરમ દિમાગની। હા એકદમ ગરમ દિમાગની છે, જો આપણે ઉઠાવીશું તો આપણને માર પડશે। એ કાન ઉપર છે મારો, સમજ્યો? હા એ તો હું જોઈ રહ્યો છું। તો કાનમાં વાત કરને, મોકોનો ફાયદો ઉઠાવીને। चले जाओ अहींथी, मने कई नथी जोईतू। ज्यां सुधी डैडी मारी बात नथी मान लेता त्यां सुधी हूँ पानी पण नहीं पीऊं। सवारे सवारे आवी गया बन्ने मनहूस पोतानो चेहरो लईने। चले जाओ मनहूस, चले जाओ मनहूस। चल 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 करोड़ों नी प्रॉपर्टी छे तमारी मालिक, सैकड़ों एकड़ जमीन, कारखाने, पेट्रोल पंप राम ना नाम पर, यशवंत राव चौहान એટલે તમે, સત્ય વચન બોલી રહ્યો છું માલિક। પણ અમારી વખાણ કેમ થાય છે મુનિમજી? સત્ય વચન બોલી રહ્યો છું માલિક, સત્ય વચન બોલી રહ્યો છું। રામના નામ પર સમાજમાં બહુ મોટું સ્થાન છે તમારું। હું તમારો મુનિમ, વફાદાર કૂતરો, રાત દિવસ તમારી સેવા કરું છું। બહુ દુઃખ થાય છે, રાધા મેડમ પોતાના ગુસ્સાને કાબુમાં નથી રાખી શકતી। રાધા મારી દીકરી છે, એકની એક સંતાન। મુનિમજી તમે રાધા માટે આવું ન બોલો તો સારું। રામના નામ પે મોટી આઝાદી આપી રાખી છે રાધા મેડમને માલિક, પણ આ ઉંમરમાં જવાન છોકરીઓ ડગમગા જાય છે। રાધા ડગમગાશે નહીં, હું જાણું છું। કાલથી રિસાઈને બેઠી છે, ના ખાધું છે ના પીધું છે। રામના નામ પે એટલી જીત સારી નથી। કાલે લગન કરીને સાસરે જાશે। મારી દીકરી સાસરે જઈને પણ રાણી બનીને રહેશે, અને મારા સંબંધી અમારી બરાબરીના જ હશે। હવે રાધા છે થોડી જિદ્દી, હું સમજાવીશ એને। એમ તો રાધા મેડમ સખીઓ સાથે પિકનિક જવા માંગે છે। મને ખબર છે, મને ખબર છે કે મારે શું કરવું જોઈએ।
मुनीम जी तमे जाओ, तमारू काम करो। जी मालिक। मारो गोटू, मारो छोटू, मारो पेटू, गोबीनु फूल, छो जोई रहा छो? अरे आवी बात न थी, हूँ आज हो रही छू, तारो चेहरो मनुज छे के न थी। ए चाल, दूर हट, और तो नहीं मने हाँ। अरे 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 लाजो, अरे तारो चेहरो तो चांद जेवो दिखाया छे। मने तो मनुज लागतोस न थी। अरे जाने बाबा, मारा दिमाग ने दही नहीं करता। हाँ। अरे गुस्सो केम करे छे मनहूस छोकरी। एक थप्पड़ आपीश, समझो? हाँ। ओए फंटर, केम सतावे छे लाजो ने? राम ना नामे? अरे सारू थयो तमे आवी गया, तमे ज केवो आनो चेहरो जान जेवो छे के मनहूस? मने केम पूछो छो? आंधरा छो छू? बदतमीज, तू जानतो नथी राम ना नामे हूँ कौन छू? मुनीम जी। मुनीम जी, मुनीम जी, राधा मैडम हमारी ऊपर नाराज थई गई छे, अबे मनुष पण कीधो। ओ राम ना नामे ना रड़ो, आओ 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 मुनीम जी। मालिक। राम ना नामे। मैं कायज नहीं सांभळवू डैड, हूँ आ बधाती खूब हैरान थई गई छू। बेटा, तू मारी वात ने समझवानी कोशिश केम नथी करती? हुँ? बेटा, तू बीजी छोकरीओ जेम हरी फरी नहीं शके। केम नहीं? केम के तमे करोड़पति छो एटला माटे? शू तमे खूब ज मोटा बिजनेसमैन छो एटला माटे? શું ફાયદો ડેડ, શું ફાયદા તમારો કરોડો રૂપિયાનો? કે હું ખુલી હવામાં જીવી પણ નહીં શકું, ચેનથી સાંસ પણ નથી લઈ શકતી। જો બેટા, પૈસા લોકોને જેમ સુખ ચેન આપે છે, એવી જ રીતે દુઃખ પણ આપે છે। બેટા, લોકોની નજર ખરાબ હોય છે, આ અંડરવર્લ્ડ વાળા પૈસા માટે ધમકીઓ આપે છે। જો બેટા, તારી સુરક્ષા મારી માટે બહુ જરૂરી છે। એનો મતલબ એ થાય છે ડેડ કે હું કેચ છું સોનાના પિંજરામાં। અરે રાધા બેટા, મારી વાત તો સાંભળ। મારે કાઈ નથી સાંભળવું, હું મારી ફ્રેન્ડની સાથે જઈશ, ફરીશ, નાચીશ, ગાઈશ, પણ હું આ ચાર દીવાની અંદર કેદ થવા નથી માંગતી। એનાથી સારું છે કે હું મર જાઉં। નહીં નહીં, જો જો બેટા, જો 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 સાંભળ, મરવાની વાત ફરી તારા મોડે ક્યારેય નહીં કાઢતી। જો બેટા, આ પૈસા શોહરત આ કોના માટે કમાયા છે? બેટા, તારા માટે તો કમાયા છે ને? હસે બેટા, ગેટ અપ, તારે જવું છે? હમ, જા, પણ સંભાળીને જજે। હમ, ઓકે, થેન્ક્સ ડેડ, આઈ લવ યુ। નમસ્કાર ભાઈ, આલ્યો તમારા માટે છે, તોડીને લાવ્યો છું। અરે ભાઈ, શું વાત છે, શું જોઈએ? પૈસા જોઈએ, બે વખતની રોટલી જોઈએ। અરે ભાઈ, આ ગાર્ડન છે, આ બધું અહીંયા ક્યાંથી મળશે? નોકરી તો મળશે, નોકરી મળશે તો પૈસા થશે, પૈસા થશે તો ઘર થશે। સમજદાર લાગો છો, ક્યાંથી આવી રહ્યા છો? ભાવનગરનો રહેવા વાળો છું સાહેબ। નામ શું છે તમારું? નામ છે ક્રિશ।
આનાથી પહેલા ક્યારે ચોકીદારીનો કામ કર્યો છે? હવે કરી લઈશ ને, હવે ઈમાનદારી અને મહેનતથી કામ કરીશ. પ્લીઝ મોટા સાહેબથી વાત કરવી પડશે, પણ પહેલા કામ તો સમજી લો. હા, તમે સમજાવી દો. આમ પગાર કેટલો મળશે? એ તો મોટા સાહેબ જ બતાવશે, પણ કામ તમારે મારી સાથે કરવું પડશે, અને એ ભી લગન અને ઈમાનદારીથી. હાજી, હું કામ ઈમાનદારી અને મહેનતથી કરીશ, તમે ચિંતા નહીં કરો. અચ્છા, કામ શું કરવું પડશે? કામ થોડોક મુશ્કેલ છે, અહીંયા જાત જાતના લોકો આવે છે, અમુક પરિવાર સાથે પણ આવે છે, તો અમુક કબૂતર પણ આવે છે. કબૂતર આવે છે? અરે ભાઈ વાહ, આ તો બહુ સારી વાત છે. કબૂતર એટલે સમજો છો ને? અરે એ જ તો મુશ્કેલ વાત છે. અહીંયા કબૂતર એટલે છોકરાઓ છોકરીઓ, એ પણ જવાન, અને એ પપ્પી છપ્પી લે છે, એટલે એ લોકોને અહીંયાથી મારીને ભગાડવો છે, મારીને દંડે, સમજી ગયે? હા, ભગાવી દઈશ, કેમ નહીં ભગાવી દઈશ, પણ કેમ ભગાડી દેવાનું? બેચારા પ્યાર જ કરે છે ને. અરે બાબા, આ પબ્લિક પ્લેસ છે, અહીંયા ઈશ્ક વિશ્ક નહીં ચાલે, સમજી ગયા ને? નહીં સમજ્યા તો ચાલી જાઓ અહીંયાથી. નહીં નહીં, તમે જેમ કહો છો હું એમ જ કરીશ સાહેબ, પણ એક સારો મળી જાય નોકરીનો. મને ખૂબ જ કામ કરવું છે અંકલ, ખૂબ જ સપના છે મારા. સપનામાં ખોવાઈ નહીં જતો બેટા, ચાલ મોટા સાહેબથી મળાવું છું. હા હા. મુનિમજી. હા, આલો 15,000, અને ખર્ચો થોડું ઓછું કરો. આ શું પાગલપણ છે, ખર્ચ ઓછો કરો, આ કેવા વાળું તમે કોણ થાવ છો? મુનિમ છું તમારો, પૈસાનું લેવડ દેવડ હું સંભાળું છું મેડમ. તો તમે હિસાબ કિતાબ જ સંભાળો, મારો કેટલો ખર્ચો કરવો છે આ તમારે કહેવાની જરૂર નથી. અને એવું પણ, પૈસા અમારા છે, ડાયના છે, તમે કોણ? બે ફજૂલ ખર્ચ નહીં કરો, આ કહેવું અમારું ફર્જ છે. જી નથી, જેટલા માંગ્યા છે એટલું આપો. 15,000 કઈ વધારે નથી મેડમ? ઓછા છે, 20,000 આપો. પણ માલિક. આપો. આલો બસ, હજુ જરૂર હોય તો માંગી લેજે બેટા. હા મેડમ. થેન્ક્સ ડેડી. અને જરા મુનિમજીને સમજાવી દો મારી સાથે કેવી રીતે વાત કરવી. બાય ડેડી. બાય. માલિક, મેં વિચાર્યું હતું કે વધારે પૈસા આદતો ખરાબ કરે છે. એક ને એક દીકરી છે મારી. મોજ મસ્તીના દિવસો છે, અને હું મારી દીકરીની ખુશી માટે ખર્ચ કરવાની હિંમત રાખું છું. મુનિમ, એક વાત ધ્યાનથી સાંભળ, રાધા સાથે વાત કરતી વખતે અદબ હંમેશા રાખો, એ ક્યારે નહીં ભૂલતા. તમે અમારા ઘરના નોકર છો અને માલિક હું છું. દૂધ લો, કેસર મસાલા પિસ્તા વાળું દૂધ લે લો. અમને સાપને દૂધ પીડાવવાની આદત છે, અને તમને મુફતમાં હજામત કરવાની આદત છે. માલિકે મેલા કપડાને જેમ ધોઈ નાખ્યા ને, એ વધારે જવાન ના ચલાવરે કાગડા. જોવો, ફાટામાં પગ નાખવા છોડી દો, વરના મટી જશો. અરે ચૂપ, અરે ચૂપ, ચાલ ચાલ, અરે ચાલ ચાલ. જાડી થઈ ગઈ છે તું. એ જગ્યા પણ બહુ સારી છે. કહીએ મને કે. એક્સક્યુઝ મી, તમે ખૂબ ખૂબ સુંદર છો, તમે મને બહુ ફાળા લાગો છો. દૂર થી વાત કરો. અરે દૂર જવા માટે નથી આવ્યો, તને નજીક લેવા માટે આવ્યો છું. મારી જાત, હાથ છોડો મારો. કેટલી સારી છે. અરે છોકરી બોલે છે દૂર થી વાત કરો તો દૂર થી વાત કરો, સમજમાં નથી આવતું. ચાલ ચાલ, તું નીકળ ચાલ.
ए तू निकल यहाँ से। अरे चौकीदार छे, जा चौकीदारी कर, चल। ए अरे तारा जेवा कूतरा ने काटवानी तो चौकीदारी छे मारी। तो ए चल। ले 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 अरे ते तो मने बचावा माटे आवी हतो, अने हुं विचार कर्या वगर एने बहु दुख आव्यु छे। विचारो शू विचार करतो हशे आ मारा माटे। बेटा बेटा तने तो अब तने तो बहु मार लागी छे। आवा नकामा ने तो नौकरी पत्ती काढ़ी देवा जोईए। तू कही रही छे बेटा? साचुं कहूं छूं। बेटा तारो जीव बचावा माटे एने પોતાનો જીવ જોખમમાં નાખ્યો છે। જોતી નથી કેટલું માર લાગ્યું છે? અરે નાટક કરે છે આ નાટક। શું કહું બિચારો, કેટલું ખોટું લાગ્યું એને। નહીં નહીં, મેં બહુ ખોટું કામ કર્યું, હવે હું શું કરું? એ તો મને બચાવવા માટે આવ્યો હતો ને, શું કરું? બહુ વાગ્યું હશે એને। હેલો સ્નેહા। રાધા તને ડિસ્ટર્બ તો નથી કરીને? હું તો આમ જ ડિસ્ટર્બ છું, તું બોલ ને। તું જે કર્યો તે સારું નથી કર્યો। દેખાડો તો। બાપુ લાવ બેટી, જરાક આગે ખસો। આ પૈસા વાળાને ગરીબોના જીવની કિંમત નથી થતી, બધી વસ્તુ પૈસામાં તોલે છે। બેચારાએ ઓલી છોકરીની મદદ કરવાની કોશિશ કરી, પણ ઓલી બદતમીઝ મગરૂર છોકરી એના ઉપર પૈસા ફેંકીને ચાલી ગઈ। આટલો ઘમંડ, આટલો અભિમાન, પણ બેટા આપણે સારા કર્મ નહીં છોડવા જોઈએ, સમજો? જો તો બિચારાને કેટલું માર લાગ્યું છે। બેટા બેટા આટલો દર્દ સહન કરવાની શક્તિ તારામાં ક્યાંથી આવી? પણ એક વાત મારા સમજમાં નહીં આવી, તારે વચમાં પડવાની શું જરૂર હતી? છોકરી કેવો પણ વ્યવહાર કરે મને ફરક નથી પડતો। મેં વિચાર્યો કે શરીફ ખાનદાની છોકરી છે, એને ગુંડાઓ હેરાન કરે છે, મારે એને બચાવવી જોઈએ। અરે ઔરત ગરીબ હોય કે પૈસાવાળી, એની ઇજ્જત તો રહે છે ને? જ્યારે પણ કોઈ ઔરતની બેઇજ્જતી કરે છે મને બહુ ગુસ્સો આવે છે। શાબાશ બેટા શાબાશ, આટલા ઊંચા વિચાર હોવા જોઈએ। મીરા બેટી જરાક જમવાનું તો કાઢ। ના ના અંકલ, મારું ખાવાનું મન નથી। અરે બેટા ખાઈ લે। બાબા આને કહી દે પેટ ભરીને ચૂપચાપ જમી રહે, ડોક્ટર સાહેબે બહુ બધી દવા આપી છે। અરે બેટી જા જમવાનું કાઢ, કેમ નહીં જમશે? બેટા મીરાની વાત તો હું પણ નથી ટાળતો, તારે તો જમીને જ જવું પડશે। ચાલ બેટા આપણે જમી લઈએ। મુનિમ, આજ સુધી મેં મારા ઉપર કાબુ રાખવાની ખૂબ કોશિશ કરી, પણ હવે વાત હદની બહાર થઈ ગઈ છે।
તમારું કામમાં જરાય ધ્યાન નથી. 50-60 લાખનું પેમેન્ટ બાકી છે, 5-6 મહિના થઈ ગયા છે. પેમેન્ટ બેલેન્સ મિત્તલ એન્ડ કંપનીનો છે માલિક. મિત્તલ સાહેબ વિદેશ ગયા છે. અરે મિત્તલ સાહેબની વાત જવા દો, કંપનીમાં તાળું નથી લાગ્યું ને. આજો 15 દિવસની અંદર પેમેન્ટ વસૂલ થવું જોઈએ. અને હિસાબમાં કંઈ ગડબડ છે મારી ધ્યાનમાં આવ્યું છે. જો તારું કામકાજમાં ધ્યાન નથી. અરે ઈશારો કોને કરી રહ્યો છે? અહીં કામકાજની વાતો થઈ રહી છે ને? કામ તો હું કરું જ છું માલિક. હું વિચારતો હતો કે રાધા દીકરીના લગ્ન થઈ જાત તો જવાઈ આવી જાત. કામમાં તમને મદદ થઈ જાત. શું મતલબ? હવે તો રાધા મેડમ અને તમારા જમાઈ સંભાળશે ને બધું કામકાજ. મુનિનજી, આ શું થઈ રહ્યું છે? આપણે રાધાની લગ્નની વાત કરી રહ્યા હતા અને તમે આ શું કરી રહ્યા છો? જો આજકાલ હું જોઈ રહ્યો છું તમારું કામકાજમાં બિલકુલ જ ધ્યાન નથી. જુઓ, તમારે જો અહીંયા ધ્યાનથી કામ કરવું હોય ને તો કરો, નહીં તો નોકરી છોડીને જતા રહો. સમજ્યા? શું બોલે છે આ તું? મેડમ, 1 થપ્પડના 100 રૂપિયા. મેડમ, મુનિમજી કોઈ ષડયંત્ર રચે છે, તમારા લગ્ન કરવાની વાતો કરે છે. લગ્ન? હા. મારો? ઇમ્પોસિબલ. મેડમ, 100 રૂપિયા. મેડમ, એ થશે જ. માલિકના બિઝનેસ સંભાળવા માટે તરુણ અને ડેશિંગ જમાઈ જોઈએ અને એ છોકરા સાથે લગ્ન તય થવાના છે. શટ અપ. મેડમ, 100 રૂપિયા. લાગે છે મુનિમના દિવસો ભરી ગયા છે. હું ફક્ત મને જે ગમે એ છોકરાથી જ લગ્ન કરીશ. કોઈ વાંદરાના ગળામાં માળા ક્યારેય નહીં નાખું. અને મુનિમને તો હું સબક શીખવીને જ ગઈશ. હું મારા જીવનનો ફેસલો જાતે જ કરીશ. હું મરી જઈશ પણ કોઈ આવા તેવા છોકરા સાથે લગ્ન ક્યારેય નહીં કરું. કરે. શટ અપ. મેડમ, 100 રૂપિયા. હું એ મુનિમને ક્યારેય નહીં છોડું. એને તો સબક શીખવવું જ પડશે. છે માલિક. અરે મને લાગે છે તમારે એકલું જવું. શું છે, જમાનો બહુ ખરાબ છે ને રામના નામે. ઓર હજી તો રાધા દીકરીના લગન પણ કરવા છે અને જમાઈ રાજા આવી જશે. તમને કામમાં મદદ થઈ જશે માલિક, રામના નામે. મુનિમજી, તમે એકદમ મારા મનની વાત કહી. પણ રાધા માટે યોગ્ય વર મળવો જરૂરી છે. રાધા માટે હું વર શોધી પણ રહ્યો છું. 2-4 જગ્યાએ મેં વાત પણ કરી રાખી છે.
જોઈએ હવે. એક્સક્યુઝ મી ડેડ. ડેડી, જો તમે મારા લગ્નની વાત કરો છો તો તમને મારી પસંદના વિશે પણ વિચારવું પડશે. રાધા મેડમ, પ્લીઝ તમે વચમાં ન બોલો. આ અમારું પર્સનલ મેટર છે. બેટા, હું એવો નિર્ણય ક્યારે નહીં કરું જે તારી ખુશીની ખિલાફ હોય. પણ ડેડ, થઈ શકે છે કેમ કે તમારી આસપાસ આવા લોકો ફરતા હોય છે. બેટા, હું એવો જમાઈ શોધીને લાવીશ જે આપણા બિઝનેસને સારી રીતે સંભાળી લેશે. ડેડ, તમને મારા ઉપર જરા પણ ભરોસો નથી? આખેર તમારો આ બિઝનેસ હું પણ તો સંભાળી શકું છું. અને ડેડ, મને એક એવો છોકરો જોઈએ જેનામાં મને સંભાળવાની હિંમત હોય, જે ફક્ત મારાથી પ્રેમ કરે, મારી દોલતથી નહીં. અને પછી ડેડ, ઘર જમાઈના નામ પર એક એવા છોકરા સાથે મારે લગ્ન કરવાનું જે ફક્ત મારી દોલતથી પ્રેમ કરે, એવો છોકરો મને શું સુખ આપશે? ડેડ, પ્લીઝ ડેડ, મને મારું સુખ શોધવા દો. રાધા મેડમ નો ફેસલો ખોટો પણ તો હોઈ શકે છે ને માલિક? બિઝનેસ ચોપટ થઈ જશે, સત્યાનાશ થઈ જશે. નહીં, હું સમજાવીશ એને. જો ડ્રાઈવરને ઘરે મોકલી આપજે, કાર હું પોતે જ ચલાવીને લઈ જઈશ. તમે ટેન્ડર ઓપન થવાનું છે તે પહેલા આ કેશ પેલા ઓફિસરને પહોંચાડવો ખૂબ જરૂરી છે. રામના નામે હું આવું તમારી સાથે? રાવણની કોઈ જરૂર નથી રામના નામે, સમજ્યા? હું એકલો જઈશ. સિવિલ લાઈન 8મો રસ્તો, સ્પોર્ટ્સ ક્લબના પાછળ. જી સર, સ્પોર્ટ્સ ક્લબના પાછળ મળવું છે. આવો આવો, તમે, હું રાહ જોઈ રહ્યો છું. કોઈને કાનો કાન ખબર નહીં પડે સાહેબ. આવજો, આઈ એમ વેઇટિંગ ફોર યુ સર. ઓકે, ટેક કેર. હેલો રાંગા, મોટી મછલીને પકડવી છે, કામ ખતરનાક છે, પણ તને જ કરવાનું છે. કોઈ પણ કિંમતે યશવંતરાવ જીવ તો ન બચવો જોઈએ. પતોલે, ચાલ ચાલ પતોલે. 8મો રસ્તો, સિવિલ લાઇન્સ, સિવિલ લાઇન્સ, સ્પોર્ટ્સ ક્લબની પાછળ. મીરા બેટી, તું શું વિચારી રહી છે? કઈ નહીં બેટી, મનની વાત કહેવાથી મન હળવો થાય છે. ભાવનાઓને જજ્બાતોને મનમાં રાખશે તો તને તકલીફ થશે. બોલ બેટા, શું વાત છે? કોઈ ખાસ વાત નથી બાબા, એમ જ. બેટા, મનની વાતને કેમ છુપાવે છે? કૃષ્ણની રાહ જોઈ રહી છે. બેટા, કૃષ્ણની રાહ નહીં જો બેટા. કૃષ્ણ અહીંયા ખમવા વાળો નથી. જેથી એ સારું થઈ જશે, અહીંયાથી ચાલી જશે. તારા મનની ભાવનાઓ ઉપર કાબૂ કરી લે બેટા, નહીતર વધારે દુઃખ થશે. ક્રિશ આવતો હશે, આવતો જ હશે ક્રિશ. પણ બેટા, હું અહીંયા રોકાવાળો નથી, ચાલી જશે. તારા મનને આ વાત સમજાવીને રાખ. મન ઉપર બોજ નહીં રાખ બેટા. બાબા.
जाने ते कौन लोको हता, क्या थी आविया हता, केम हमलो करिया हतो, हूँ तो एटलूच कहीश, जान बचे तो लाखों पाए, आ सज्जन युवके मारो जीव बचाव्यो छे, जो आ समय पर नहीं आवे ने, तो ते लोको ये मने मारीज नाख्यो होत। पर तमारी तेना ते शू दुश्मनी हती? बेटा, मारी कोई थी दुश्मनी नथी। પણ મારાથી દુશ્મની કરવા વાળા તો ઘણા છે ને દરરોજ ગુંડાઓના મવાલીઓના ફોન તો આવતા જ રહે છે ને હપ્તા આપો પૈસા આપો બેટા જમાનો બહુ ખરાબ ચાલી રહ્યો છે એવું પણ થઈ શકે છે કે બચાવવા વાળો પણ તેમાં સામેલ હોય આ શું બોલી રહી છો રાધા આવું જ હોત તો આ સજ્જન મને ઘર છોડવા કેમ આવતા હું ચાલુ છું સર કોઈને હોય ના હોય મને મારી નિયત વફાદારી અને પોતા ઉપર પૂરો વિશ્વાસ છે અચ્છા હું ચાલુ છું સર નમસ્તે નમસ્તે बेटा वगर कामे तू ते सज्जन छोकरा पर शक करती हती मने वो महसूस थयो डैडी जो बेटा छोकरो गरीब छे कदाच हालत तो मारियो होय पण शरीफ छे डैडी हवे आपने नहीं, नहीं 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 बेटा वगर कामे वात ने वधारवु ना जोईए जे थयो एने भूली जाइए बेटा मने मारा रूम सुधी मुकी आओ चलो डैड आओ खूब दर्द थाय छे ने केटलो गेरो घाव छे केम तमे दरेक ने बचावानी कोशिश करो छो हूँ कोई ना ऊपर अन्याय थतो जोई नथी शकतो मीरा हूँ खुली नजरो थी मौत नो खेल नथी जोई शकतो કોઈ કમજોર ઉપર જ્યારે કોઈ અત્યાચાર કરે છે તો મને સહન નથી થતો હું પાગલ થઈ જાઉં છું પછી તમને પોતાના જીવની ચિંતા કેમ નથી મારી જાનની ચિંતા કરીને હું શું કરું કોણ છે મારી પાછળ કેમ નથી કદી તે આંખો ખોલીને જોઈ છે मन घबराए से डरू छु क्या कोई ना दुख नो कारण न बनी जाऊ हूँ आज सुधी कोई ने खुशी नहीं दे सके तू छे सत्य प्रकाश जी छे मारू केटलू ध्यान रखे छे पर मारी बदकिस्मती मारो पीछो ज नहीं छोड़ती तुम्हें बात ने समझता केम नहीं મારી વાત તું કેમ નથી સમજતી મીરા હું કોઈ ઓર ને પ્રેમ કરું છું મિત્ર કેટલા વર્ષો પછી આપણે મળ્યા બેસ બેસો 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 બેટા લગભગ 26 વર્ષ થઈ ગયા હા જુઓ ને હવે તો મારો દીકરો પણ જવાન થઈ ગયો કેટલા વર્ષો વીતી ગયા એકદમ બરાબર કહો છો તમે અરે ભાઈ ક્યાં હતા તમે પહેલા 15 વર્ષ હું કેનેડામાં હતો અને હવે 12 વર્ષથી લંડનમાં છું અચ્છા કારોબાર ઠીકઠાક છે હવે દીકરો સંભાળે છે તો હવે શું લંડનમાં જ સેટલ થવું છે અરે નહીં યાર હું તો ભારત પરત આવી રહ્યો છું ખૂબ પૈસા કમાવી લીધા હવે કઈ દેશ માટે પણ કરવું જોઈએ ને
શું વાત છે શું વાત છે વિક્રાંત શું ભણેલો છે મેનેજમેન્ટ પણ લંડનમાં મને નથી લાગતું હવે તો ભારતમાં આવીને જ મોટો કારોબાર કરવું છે અચ્છા આવો બેટા રાધા આ મારી દીકરી રાધા છે નમસ્તે અંકલ ગોડ બ્લેસ યુ બેટા રાધા આ છે મારા મિત્ર ભાનુ પ્રતાપજી અને આ તેમનો દીકરો વિક્રાંત હાય ખૂબ જ ફરક લાગ્યો તમે લોકોને મળીને પુરાના દિવસો યાદ આવી ગયા બેટા રાધા ખૂબ મોટું કારોબાર હતો આમનું લંડનમાં પણ હવે તે લોકો અહીં આવી રહ્યા છે પાછા અને પેલું જે હા તમે કહી રહ્યા હતા એ જે વસ્તુ હા અચ્છા 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 મને કહું પેલી જે આપણે જે આમ મળ્યા હતા નાસ્તો કરી લો એક કામ કર થોડું ઓછું કરી દે આટલું નહીં ખવાય કેમ નહીં ખવાશે કાલે રાતે તાવ પણ હતો અને આજ કામ પર જવાનો કોઈ જરૂરત નથી અરે હું એકદમ ફિટ છું કામ ઉપર નહીં જાઉં તો મને એમ લાગશે કે હું બીમાર છું તો જાઓ પછી હું તો છું જ પારખી મારી વાત તમે કેમ માનશો એમ નોટ કહેવાય મીરા તું નારાજ થઈ જશે તો મને દુઃખ થશે તો મારી વાત કેમ નથી માનતો આજનો દિવસ આરામ કરી લે તને આરામની વધારે જરૂરત છે કેમ પોતાની જાનને તકલીફ આપે છે મીરા મરી ગઈ મીરા અગર મારી વાત નહીં માનશે તો મારાથી વાત નહીં કર એવી સજા નહીં દે ચાલ હું નથી જાતો કામ ઉપર હવે તો ખુશ આ સુંદર આંખોમાં આંસુ નથી સારા લાગતા હસ હસ લાવ મને દે હું ખાઈ લે બહુ સ્વાદિષ્ટ બનાવી છે તું બનાવી તું જ બનાવી હશે રાધા ડેડી પ્લીઝ કેમ તમે મારા લગ્નના પાછળ પડેલા છો બેટા દરેક બાપ એ વિચારે છે કે એની દીકરીના લગ્ન એક સારા પરિવારમાં થાય જો બેટા એકવાર તને તારા પતિ સાથે સુખી જોઈ લઉં બસ ચેનથી સાંસ લઈ લઉં ખબર નથી ડેડ તમે આટલી જલ્દબાજી કેમ કરો છો કેમ કે ભાનુ મારો દોસ્ત છે ખાનદાની છે પૈસા વાળો છે તેમનો દીકરો વિક્રાંત ભી સમજદાર છે જો રાધા બેટા આવો રિશ્તો ક્યારે જ મળે છે પણ ડેડ મને એ લોકો પસંદ નથી અને ના એ વિક્રાંત ખબર નહીં બેટા તને બધામાં જ ખરાબી કેમ દેખાય છે વિક્રાંત સારો છોકરો છે એમાં શું ખરાબી છે બધું સારું થશે પણ ડેડ ના તો અમારી પહેચાન છે અને ના અમે બંને એકબીજાને જાણીએ છીએ અને એક દિવસની મુલાકાતમાં મેં મારો પૂરી જીવનની ફેસલો નહીં કરી શકું અને ડેડ એક વાત હું તમને સાફ સાફ બતાવી દઉં મને એ વિક્રાંત મોડા સુરતથી પણ પસંદ નથી ડેડ પ્લીઝ તમે મને સમજવાની કોશિશ કરો સારું છે હવે તું નાની નથી તને મારી બધી વાતો ખોટી લાગે છે એકલી ફરે છે મન ફાવે ત્યાં જાય છે જો રાધા મારા પર હુમલો થઈ શક્યો છે આપણી જાનનો ખતરો છે તું મારી વાતને સમજવાની કોશિશ કેમ નથી કરી રહી બધી વાતને ઠુકરાવી રહી છે તું આપણને અમારી ચાળ સાવધાનીથી ચાળવી પડશે આજ સુધી મારી કોઈ પણ ચાલ ફેલ નથી થઈ મુનિમજી આપણે ડોફાને એવો જાફ આપીશું કે રાધા જાતે જ લગ્ન કરવા માટે તૈયાર થઈ જશે વાત આટલી આસાન નથી બરખુરદાર જેટલી તમે સમજી રહ્યા છો રાધા તીખી મિર્ચી છે હોશિયારીથી કામ લેવું પડશે નહીં તો ગઈ ભેંસ પાણીમાં તમે ચિંતા ન કરો મુનિમજી અમે પણ ઘાટ ઘાટનું પાણી પીધું છે બસ એક વખત લગ્ન થવા દો બધો માલ આપણા પોકેટમાં હશે બધા ભૂલી ગયા 25% મારો કમિશન છે અગર ભૂલી ગયા તો તમારો સપનો પૂરો નહીં થશે બહુ સારો છોકરો છે આજકાલ આવો છોકરો મળે છે ક્યાં
બેટા હું તારો આભાર માનવા માટે આવ્યો છું મારા તરફથી આ નાનકડી ભેટ હું પૈસા લઈને શું કરીશ તમારો આશીર્વાદ જ કાફી છે બેટા તને કામ આવશે રાખી લે બેટા વડીલોના વાતને નાનો પડાય રાખી લે મને પૈસાથી વધારે એક સારી નોકરીની જરૂર છે નોકરી ઠીક છે મળી જશે પગાર 25,000 25,000 વર્ષના નહીં મહિનાના 25,000 મહિનાના કામ પણ એટલું મહત્વનું છે મારી દીકરી રાધા એની હિફાઝત તારે કરવી છે એની રક્ષા તારે કરવી છે બોડીગાર્ડ બનીને તારે રહેવું પડશે જો બેટા તું જાણે છે અમારી જાનને ખતરો છે બેટા કરીશ આ કામ તું હા અંકલ મારો જીવ ભલે જશે પણ તમારી દીકરી ઉપર આંચ નહીં આવશે ઠીક છે કાલથી કામ પર આવી જજે ઠીક છે અને આ પૈસા એડવાન્સ બેટા મારો પહેલો પગાર ખુશ રહો બેટા હું તમને પગે અરે નહીં 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 અરે બેટા રહેવા દે રહેવા દે ખુશ રહે બોડીગાર્ડની જરૂરત છે હું મારી પોતાની સુરક્ષા પોતે કરી શકું છું મને કોઈની પણ જરૂરત નથી આ શું વાત કરે છે રાધા બેટી તમે વચમાં કેમ બોલો છો તમે જ લાવ્યા હતા ને તે દિવસે ઓલો વિક્રાંતનો રિશ્તો મારા લીધે અને આજે આ જોકરને લઈને આવ્યા છો મને કોઈ પણ સિક્યુરિટી ગાર્ડની કાંઈ જરૂરત નથી મને લાગે છે જરૂરત છે રાધા તારી બધી વાતો માનવી જરૂરી નથી જે મને જરૂરી લાગે છે એ હું કરીશ આ છોકરો 24 કલાક તારી રક્ષા કરશે મને આ વાત એકદમ મંજૂર નથી મેં આને મારીને ભગાવી દઈશ બેટા તું રાધાની વાતથી ખોટું નહીં લગાડતો રાધા નાસમજ છે પણ તારે 24 કલાક રાધાની સુરક્ષા કરવી પડશે હમ જાઓ બેટા ઠીક છે પહેલા ઇંતજાર કરે છે અને પછી નખરા કરે છે છોડ મારો અરે હાથ તો છોડો તારો અરે છોકરીને હેરાન કરવા તારી તો તને હું આજે આજ હું એને નહીં છોડું હવે આને હું નહીં છોડીશ
આ છોકરો 24 કલાક તારી રક્ષા કરશે. મને એકદમ મંજૂર નથી. હું એને મારીને ભગાવી દઈશ.
તું તે મને ઓળખી લીધો હા મીરા પણ હું અહીંયા કેવી રીતે શું થયું મને મવાલી તમને કેમ મારતા હતા તેના પહેલા પણ તમારી ઉપર હમલો થઈ ગયો છે તે વખત તમારી યાદ શક્તિ ચાલી ગઈ હતી આ શું વાત છે હા સમજી ગયો એ મવાલી ઓલા વિક્રાંતના માણસ છે જે રાધાથી લગ્ન કરવા માંગે છે રાધા સોરી મીરા હું તને ઘણી વખત બતાવવા માંગતો હતો પણ રાધા એ છોકરી છે જેને હું પ્રેમ કરું છું અને લગ્ન કરવા માંગુ છું મીરા મને રાધાને બચાવવો પડશે પ્લીઝ પ્લીઝ મીરા મારી મદદ કર મીરા મીરા તું બહુ સારી છોકરી છે આપણે ક્રિશ પર તો હમલો કરી દીધો જો ક્રિશ આ હમલામાં નથી મર્યો તો ફાંસીનો ફંદો આપણા ગળામાં આવી જશે અરે મરવાથી ડરે છે તો આવું કામ કરે છે શા માટે જો દીકરા અરે ચૂપ મારા બાપ બનવાની કોશિશ ન કર હવે રાધાથી લગ્ન કરવાનું ભૂલી જાઓ મારી વાત માનો તો ડોફાને નહીં તો રાધાને ઉચકી લો અને કરોડો રૂપિયા માંગો હમણાં થોડીક વાર આ શેતાણી મગજ તારી પાસે જ રાખ એક મિનિટ મુનિમ એક મિનિટ વિક્રાંતની વાતમાં દમ છે એટીબી ગુપ્તાએ હજી સુધી આપણી હાથમાં હથકડી લગાવવાનો પ્રોગ્રામ બનાવી લીધો હશે હવે તો બસ એક જ રસ્તો બચ્યો છે રાધાને શોધો શોધો રાધાને શોધ્યો મેં તને તું ક્યાં ચાલ્યો ગયો હતો શાંત થઈ જા રાધા શાંત થઈ જા હું ગુમનામીની ખાઈમાં પડી ગયો હતો અમુક ગુંડાઓ મારા ઉપર હુમલો કર્યો એના પછી મને કંઈ યાદ નથી આ મીરા છે આજ જે હું તારા સામે છું તો સિર્ફ આ મીરાના કારણે આજ તમે મને મારી જિંદગી આપી દીધી પણ રાધા તું અહીંયા કેવી રીતે સત્યપ્રકાશજી લઈ આવ્યા મને સત્યપ્રકાશજી યાદ છે ક્રિશ આપણી પહેલી મુલાકાત ગાર્ડનમાં થઈ હતી હા અને ઓલો કમીનો શું નામ છે એનું વિક્રાંત નંબર એક નો કમીનો છે તે વિક્રાંત ભાનુ અને મુનિમજી ત્રણો ત્રણ મળીને ડેડ ઉપર ખબર નહીં શું જાદુ કરી નાખ્યું છે કે ડેડ સમજતા જ નથી કે વિક્રાંત બહુ ખરાબ માણસ છે ખબર છે ક્રિશ ડેડી આજે પણ જબરદસ્તી મારા લગ્ન એ વિક્રાંતની સાથે કરાવવા માંગે છે વિક્રાંત અને ભાનુ હા બંને બાપ બેટા છે તે મને તો એ બંને જરાય સારા નથી લાગતા ના તો એ બંને શરીફ છે અને ના તો કરોડપતિ બિઝનેસમેન તે બંને ફ્રોડ છે શું હા એ સાચું છે શું તું ઓળખે છે એને આ બંને તે જ છે કહે છે લંડન થી અહીંયા શિફ્ટ થયા છે કરેક્ટ એવું જ કહ્યું હતું બંને બાપ બેટે બંને બદમાશ છે ક્રિમિનલ છે વોન્ટેડ છે તું તું ઓળખે છે એને તું કેવી રીતે ઓળખે છે એને બોલ મીરા બોલ બોલ આ મારી અને રાધાની જિંદગીનો સવાલ છે મીરા પ્લીઝ પ્લીઝ મીરા બોલો તું શું જાણે છે તે બાપ બેટા વિશે મીરા પ્લીઝ બોલ ક્રિશ આ વિક્રાંત એ માણસ છે જે મારી જિંદગી વિક્રાંત મીરા ઉપર અત્યાચાર કર્યો હતો પાપા
અમે પોલીસ કમ્પ્લેન પણ કર્યા હતા, પણ પણ આ બંને બાપ દીકરા પોલીસના પણ હાથમાં નહીં આવ્યા. હવે તે ક્યારેય ન બચે. એક મિનિટ અંકલ. ક્યાં છે રાધા? તને ખબર છે તારા ડેડીની હાલત કેવી થઈ ગઈ? અંકલ, અંકલ ક્રિશ મરી ગયો છે. અંકલ, હું હમણાં જ ડેડીને ફોન કરીને બધું જણાવું છું. અંકલ, તમને ખબર છે વિક્રાંત ઉપર જે છોકરીએ કેસ કર્યો હતો ને, તે જ મીરાએ ક્રિશને બચાવ્યો છે. અંકલ, અમે બંને તમારી પાસે આવીએ છીએ. તમે તમે જલ્દીથી ઘરે આવી જાઓ. અને અંકલ, અમને વિક્રાંત અને ભાનુપ્રતાપને બે નકાબ પણ તો કરાવવું છે. ઓકે બેટા. અને હા અંકલ, હજી એક વાત. વિક્રાંતના મામલામાં મુનિમ પણ ઇન્વોલ્વ છે. જોઉં છું બેટા. એક કામ કર, તું જૂના મંદિર પાસે આવી જા. સારું અંકલ, અમે લોકો હમણાં પહોંચીએ છીએ. શું થયું? શું વાત છે? અંકલ, અમને જલ્દીથી જૂના મંદિર પર આવવાનું કહ્યું છે. અમને જલ્દીથી જવું પડશે. ચાલ ને, તું પછી આવ. હા ચાલો. ખમ ક્રિશ, તું એકલા નહીં જતો, હું પણ આવું છું તારી. લાજો. જી સાહેબ, આવું છું. જી બેવકૂફ છે આ લક્ષ્મણ. રાધા ફોન નથી કરતી, પણ આ ગધેડો તો ફોન કરી શકે છે ને. માલિક, તમે ચિંતા ન કરો, લક્ષ્મણ મેડમને લઈને આવતો જ હશે. પણ એક ફોન તો કરી શકે છે ને. એક ફોન. રાધા દીકરી ઘરે આવી ગઈ ને માલિક? નહીં, રામના નામે ખબર નથી શું છે તે ક્રિશ્મા.